મિત્ર કેમ છો? મજામાં છો? મજા આવે છે ને શિષ્યકાણિયા પહેરવાની? મજા તો આવતી જ હશે બરાબર. ઘરે બેઠા બેઠા મોબાઈલમાં વિડીયો જોઈને શિક્ષણ કાર્ય મેળવવાનું, બધાને મજા આવતી હોય બરાબર. સરસ સાથે અમને પણ તમને શિક્ષણ કાર્ય આપવાની મજા આવે છે બરાબર. એમ મેં આગળ જોયું ધોરણ 8માં વિષય સામાજિક જ્ઞાનમાં આપણે આગળ પ્રથમ ચેપ્ટર ચાલી ગયું. હવે આપણે જોવાનું છે બીજું ચેપ્ટર બરાબર. તે પહેલાં મેં તમને એક વાત કહી દઉં કે એક છોકરો હતો ધનવીર નામનો બરાબર. એ બગીચામાં એમની મમ્મી સાથે ફરતો હતો. તો ફરતો ફરતો એમને એવો મનમાં વિચાર આવ્યો ધનવીરને કે મમ્મી, આ ધરતી જે છે, આપણે જેના પર ચાલીએ છીએ, એ કેવી રીતે બની હશે? ધનવીરને એવો પ્રશ્ન આવ્યો કે મમ્મી, આપણે જે ધરતી ઉપર ચાલીએ છીએ કેવી રીતે બની હશે? એવો એ ધનવીરે એની મમ્મીને પ્રશ્ન કર્યો બરાબર. એની મમ્મી જવાબ આપે છે કે તમે સવારે રોજ ઉઠીને જે સૂર્યને જુઓ છો, તમે સવારે રોજ ઉઠીને જે સૂર્યને જુઓ છો, તે સૂર્યનું પણ એક પરિવાર છે, કુટુંબ છે બરાબર. તેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ બરાબર. એ આખું સૂર્યનું કુટુંબ છે. એમાંનો જ એક સભ્ય તરીકે આપણી પૃથ્વી છે. એક સૂર્યની સૂર્ય જે આપણે જોઈએ સવારે ઉગતા, તો એ આખું એક એનું કુટુંબ છે, એને આપણે સૌર પરિવાર કહીએ છીએ બરાબર. ને એમાંનો જ એક સભ્ય આપણી પૃથ્વી છે બરાબર. આપણી પૃથ્વી એ સૌર પરિવારમાંનો જ એક સભ્ય છે, જેના પર સજીવ વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. બાકી બીજો કોઈ ગ્રહ એવો નથી કે તમે ત્યાં જીવી શકો બરાબર. અત્યારે ધીમે ધીમે ઘણી બધી શોધખોળો કરવાથી આપણે ઘણી બધી ચંદ્ર ઉપર પણ ગઈ આવ્યા છે બરાબર. અલગ અલગ ગ્રહો પર આપણે શોધ કરીએ છીએ કે ત્યાં જીવન શક્ય છે કે નથી, એ બધી શોધો કરવાનું ચાલુ છે મિત્રો બરાબર. પણ એક જ ગ્રહ એવો છે પૃથ્વી કે જેના પર સજીવ સૃષ્ટિ એ અસ્તિત્વ ટકી શક્યું છે બરાબર મિત્રો. જેમાં એને પાણીની જરૂર હોય, શ્વાસની જરૂર હોય, જમીનની જરૂર હોય, એને અનુકૂળ વાતાવરણની જરૂર હોય, એ બધી વસ્તુ આમાં મિત્રો એમને મળી રહે છે. એના કારણે સરળતાથી એ જીવન ટકાવી રાખ્યું છે પૃથ્વી પર બરાબર. તો એવી જ રીતે આપણે જોવાનું છે કે આપણી આસપાસ શું, પ્રકરણ 2 આપણી આસપાસ શું એ આપણે જોવાનું છે. તો જુઓ મિત્રો, આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, કે આપણા જેવા સજીવો, ધારો કે મને જોઈ લો, હું બી એક સજીવ જ છું બરાબર. તમને જોઈ લો, તમે બી એક સજીવ છે બરાબર કે નિર્જીવ છો? સજીવ છો ને? હા તો બરાબર બરાબર. નિર્જીવ હોય તો કે બેસી રહેવું પડશે કોર્નરમાં બરાબર ને? હા એટલે મને જોઈ લો બરાબર, તમને નહીં મને જોઈ લો બરાબર, કે હું બી એક સજીવ જ છો. તો આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, તમે જુઓ તો આપણી ઋતુઓ બદલાતી રહેતી હોય, ચોમાસું, શિયાળો, ઉનાળો, એમ ઋતુઓ બદલાતી રહેતી હોય. તો ઋતુઓ બદલાવાને કારણે આપણા જીવન પરિવર્તનમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય બરાબર છે. તો ચોમાસું આવતું હોય તો તમે રેનકોટ પહેરતા હોય, અલગ અલગ ખોરાક તમારો હોય ચોમાસાનો બરાબર. ઉનાળાની ઋતુમાં તમે પતલા કપડાં પહેરતા હોય, એનો ખોરાક અલગ હોય. શિયાળાની ઋતુમાં તમે ગરમ કપડાં પહેરતા હોય, એનો ખોરાક અલગ હોય. એમ અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ તાપમાન પ્રમાણે એ માનવી એ સરળતાથી એને અનુકૂળ થઈ શકે છે બરાબર. એટલે અહીંયા જીવન ટકાવી રાખ્યું છે અને અનુકૂળ તાપમાન એને જરૂરી છે. જીવવા માટે જેટલું તાપમાન જોઈએ એટલું તાપમાન એને પૃથ્વી પર મળી રહે છે મિત્રો. કોને? સજીવ વ્યક્તિને. પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. તાપમાન, પાણી અને હવા માત્ર ને માત્ર કોને મળ્યા છે? પૃથ્વીને જ. આપણે જોઈએ તો આપણા જેવા સજીવોને જીવવા માટે બરાબર, મારા જેવા ને તમારા જેવા બરાબર, જીવવા માટે અનુકૂળ એવું તાપમાન, પાણી અને હવા એ માત્ર ને માત્ર એક જ ગ્રહને મળ્યા છે, જે છે આપણો પૃથ્વી બરાબર. પૃથ્વી જે ગ્રહ છે આપણો, તો એને જ માત્ર ને માત્ર આ તાપમાન, પાણી અને હવા સજીવ સૃષ્ટિ માટે અનુકૂળ મળી રહ્યા છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવાઓ આજ સુધી મળ્યા નથી. એના પરિવાર પાસે કે તમે જુઓ તો મંગળ, શુક્ર, ગુરુ, નેપ્ચ્યુન, પ્લુટો એ બધા જે ગ્રહો છે બરાબર, તો એમાં કોઈ વસ્તુ એવી મળી નથી કે જેના થકી સજીવ સૃષ્ટિ એ ગ્રહ ઉપર પોતાનું જીવન ટકાવી શકે મિત્રો બરાબર. માત્ર ને માત્ર એક જ ગ્રહ જે પૃથ્વી છે, એને જ માત્ર આ બધી વસ્તુ મળી છે કે પોતાનું અસ્તિત્વ સજીવ વ્યક્તિ આ પૃથ્વી પર ટકાવી શકે બરાબર. તાપમાન, પાણી અને હવા બરાબર.
તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવા મળ્યા નથી. માત્ર પૃથ્વીને જ એ બધું મળ્યું છે, એટલે અહીંયા આપણું જીવન શક્ય છે. ઓકે મિત્રો, હવે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે, સામાન્ય રીતે. બરાબર, આપણે તે સમયમાં જોવા તો ગયા નથી મિત્રો, પણ પહેલાંના સમયના જે વ્યક્તિઓ છે, શોધખોળો કરનાર જે વ્યક્તિઓ છે, એના તરફથી એવું માનવામાં આવે છે કે પૃથ્વી જે છે આપણી, આપણી પૃથ્વી તો એ સૂર્યમાંથી છૂટી પડી છે. બરાબર, શું છે? આપણી પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડી છે, સૂર્યમાંથી જ એક અલગ ગ્રહ છૂટો પડીને આપણી પૃથ્વી બન્યો છે, એવું સામાન્ય માને છે લોકો. બરાબર, એની સાથે સાથે જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. કે જ્યારે એનો ઉદ્ભવ થયો, જ્યારે એની શરૂઆત થઈ, પૃથ્વી ગ્રહ જ્યારે છૂટો પડ્યો, તો ત્યારે કેવો હતો? એક અગનગોળા જેવો હતો. બરાબર, એક અગનગોળા જેવો હતો જેના પર સજીવ સૃષ્ટિ શક્ય હતી નહીં. બરાબર, જ્યારે એ છૂટી પડી ત્યારે સૂર્યમાંથી. બરાબર, એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. બરાબર, તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. કેના કેટલાક તત્વો, એમાં જે કેટલાક તત્વો રહેલા છે મિત્રો, જે અગનગોળારૂપ પૃથ્વી હતી એમાં જે જેટલા કેટલા ઘણા બધા તત્વો રહેલા છે, તો એમાંથી અડધા તત્વો એ પ્રવાહી સ્વરૂપમાં અને અડધા તત્વો એ ઘન સ્વરૂપમાં, આ બે સ્વરૂપમાં એ રૂપાંતર પામ્યા. એક ઘનમાં, એક પ્રવાહીમાં. બરાબર, એમ બે સ્વરૂપમાં આ પૃથ્વી છૂટી પડી ત્યાર પછી ઘન અને પ્રવાહી બે સ્વરૂપમાં એના તત્વો એ અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયા હતા, એક પ્રવાહી અને એક ઘન સ્વરૂપમાં. ઓકે મિત્રો, યાદ રાખજો. બરાબર, કે પૃથ્વી અગનગોળા જેવી ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને તેના કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. ઓકે, આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. કમ્પલસરી તમારે આ વ્યાખ્યા મોઢે કરવી. બરાબર મિત્રો, ક્વેશ્ચન તમને પૂછવામાં આવે તો એનો આન્સર તમારે વિડીયો જોઈને મોઢે લખીને આપવાનો છે મિત્રો. બરાબર, કે આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, ક્યારે? જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી, ત્યાર પછી અડધા તત્વો પ્રવાહીમાં થયા, અડધા તત્વો ઘન સ્વરૂપમાં થયા, ત્યારે આપણે જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું છે તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ જેનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું એને. બરાબર, હવે આગળ, જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ. બરાબર, પાણી ને એ બધી વસ્તુ હોય તે, જે વસ્તુ આપણે પકડી નહીં શકીએ એ. બરાબર, જેનું પ્રવાહી સ્વરૂપમાં આપણે હાથમાં લઈએ તો એ સડી જાય. બરાબર, એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ કહી શકીએ. બરાબર, કે જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ મિત્રો. બરાબર, ઓકે, આગળ, જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા. જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે તત્વોને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. જ્યાં ત્યારે આપણે શ્વાસ લઈએ છીએ એ સરળતાથી લઈ શકીએ છીએ, તો એ આ તત્વો જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એના કારણે આપણે શ્વાસ સારી રીતે લઈ શકીએ છીએ અને અહીં આપણું જીવન ટકાવી રાખીએ છીએ. બરાબર મિત્રો, પ્રથમ જો આપણે જોઈએ તો મૃદાવરણ, ઘન સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપમાં જલાવરણ અને વાયુ સ્વરૂપમાં વાતાવરણ. બરાબર મિત્રો, આગળ, વરી રહેવા માટે કથણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા. કે આપણને કઠણ સપાટી શાના માટે? રહેવા માટે. આપણે અહીંયા રહીએ છીએ જમીન ઉપર, પાણીમાં તો તમે કોઈ ઘર બનાવીને રહી શકવાના નથી. પાણીની વચ્ચે એક ટાપુ હોય તો ત્યાં પણ એક કઠણ જમીન જ હોય. બરાબર, તો એના પર જ વસવાટ થઈ શકે, બાકી પાણીમાં તમે રહી શકો નહીં. બરાબર, ઘણા સમય સુધી રહી શકો શાના દ્વારા? સ્ટીમ બોટ દ્વારા કે જહાજ દ્વારા એમાં હો,
પ્રવાસ કરતા હો તો રહી શકો, બરાબર, પણ પાણીની ઉપર તમે ઘર બનાવીને રહી શકો નહીં લાંબો સમય, બરાબર મિત્રો. તો એમ કઠણ સપાટીવાળી જમીન આપણને જોઈતી હોય છે રહેવા માટે અને પીવા માટે પાણી. 97% જેટલું પાણી તમે જુઓ તો એ સમુદ્રમાં જાય છે, બરાબર. 97% જેટલું પાણી સમુદ્રમાં જાય છે, 2% જેટલું પાણી એ બરફ વિસ્તાર છે, 1% જેટલું પાણી એવું છે જે આપણે જરૂરી છે. તમે વિચાર કરી શકો કે 1% જેટલું પાણી એ બધાને પૂરું થઈ રહી છે, તો 97% જેટલું પાણી સમુદ્રમાં છે, તમે વિચારી શકો કે કેટલું પાણી આપણી પૃથ્વી ઉપર હશે, બરાબર. આપણે બધી બાજુથી પાણીથી ઘેરાયેલા છે એવું મિત્રો કહી શકીએ તો ચાલે, બરાબર. કેમ? કારણ કે 97% જેટલો પાણીનો વિસ્તાર છે આપણો મિત્રો, 2% જેટલો બરફ વિસ્તાર છે અને 1% જેટલો એવો વિસ્તાર છે જે આપણને પાણી જરૂરી થઈ શકે મિત્રો, બરાબર. યાદ રાખજો, 97% સમુદ્રમાં જાય છે પાણી, 2% બરફ વિસ્તાર છે અને 1% માત્ર એવું છે કે જ્યાં પીવાલાયક પાણી મળી શકે છે. અને શ્વાસ લેવા માટે હવા મળી રહે છે. જો તમને શ્વાસ લેવા માટે હવા મળી રહેતી ન હોય તો મિત્રો તમે તમારું જીવન અહીંયા ટકાવી શકો નહીં. કેમ? કારણ કે આપણી જે શ્વાસ લેવાની ક્રિયા છે એના દ્વારા જ આપણે અહીંયા ટકી શકીએ છીએ. જો અત્યારે હવા એ બંધ થઈ જાય તો આપણને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડતી હોય છે, બરાબર. શ્વાસ લેવામાં તમને ઘણી તકલીફ પડતી હોય છે. એક વાત કહું, મને એક વાત યાદ આવી કે મેં હનુમાનજીની સિરિયલ જોઈ હતી, બરાબર. તો એમાં હનુમાનજીને કંઈ થયું હતું તો એ પડી ગયા હતા, એટલે પડી, જ્યારે નાના હતા ત્યારે ઘણા મસ્તીખોર હતા, ત્યારે કંઈક કારણસર એમને કહ્યું ઋષિમુનિને કે કોઈને એનાથી એ એમને મૂર્છિત કરી દીધા એવું કંઈ હતું. તો પવનદેવ જેમના પિતા તરીકે ઓળખવામાં આવે છે તે પવનદેવ એ એમને લઈને એક ગુફામાં ગયા હતા અને ત્યાર સુધી પવનદેવે હનુમાનજી જ્યાં સુધી બધા દેવોએ આવીને એમને સજીવન નહીં કર્યા ત્યાં સુધી પવનદેવે આખા આપણા આખા વિસ્તારની, બરાબર, એ હવા ખેંચી લીધી હતી, બરાબર. એવું મેં સિરિયલોમાં જોયું છે મિત્રો કે હવા ખેંચી લીધી હતી, બધા સજીવો બધા પ્રાણીઓ એ બધા મૃત્યુ પામવા લાગ્યા હતા જ્યારે હનુમાનજી મૂર્છિત થયા હતા ત્યારે, નાના હતા ત્યારે. ત્યાર પછી બધા દેવો આવે છે, હનુમાનજીને જીવિત કરે છે, બધા આશીર્વાદ આપે છે અને ત્યાર પછી એ પવનદેવ એ હવા પાછી એ છોડે છે, બરાબર. ત્યાં સુધી છોડતા નથી, ત્યાં સુધી ઘણા બધા લોકો એ મૃત્યુ પામ્યા હતા. એટલે જ્યાં સુધી શ્વાસોશ્વાસની ક્રિયા આપણું ચાલુ છે ત્યાં સુધી આપણે જીવિત છીએ, જ્યાં સુધી હવા ચાલુ રહી છે ત્યાં સુધી. વાતાવરણ આપણું ચાલુ રહે છે, વાતાવરણ સ્વચ્છ રહેવું એ બી જરૂરી છે મિત્રો, બરાબર. તમે જુઓ તો આ લોકડાઉનના કારણે આપણે ઘણું બધું વાતાવરણ એ પ્રદૂષિત જે થતું હતું તે સ્વચ્છ જોવા મળે છે. તમે દિલ્હીમાં જુઓ તો વાતાવરણ સૌથી વધારે ખરાબ એ દિલ્હીમાં જોવા મળતું હતું. અત્યારે તમે જુઓ તો મોટાભાગનું વાતાવરણ એવું એકદમ સ્વચ્છ થઈ ગયું જોવા મળે છે, બરાબર. કેમ? કારણ કે ઉદ્યોગો ને બધું અત્યારે લોકડાઉનના કારણે બંધ હતું, એના કારણે જે વાતાવરણ પ્રદૂષિત થતું હતું તે અટકી ગયું અને સ્વચ્છ એક શહેર એ આપણને મળ્યું છે. બધી જગ્યા ઉપર, એવું નથી કે માત્ર દિલ્હીમાં જ, બધી જગ્યા ઉપર એવું છે મિત્રો કે લોકડાઉનના કારણે એ વાતાવરણ અને નદીઓ ને બધું સ્વચ્છ જોવા મળે છે હમણે, બરાબર. ઓકે, વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહે છે. ક્યાં? પૃથ્વી પર. પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામી જે જીવાવરણ તરીકે ઓળખાય. જુઓ, આ યાદ રાખજો મિત્રો કે રહેવા માટે કઠણ સપાટી એટલે કે જમીન, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામી જે જીવાવરણ તરીકે ઓળખાય છે. આ બી યાદ રાખજો મિત્રો. પહેલું યાદ રાખજો, ઘન સ્વરૂપમાં મૃદાવરણ એ વ્યાખ્યા પણ યાદ રાખવાની કે મૃદાવરણ કોને કહેવાય. બીજું, પ્રવાહી સ્વરૂપમાં જલાવરણ એ પણ યાદ રાખવું મિત્રો. ત્રીજું, વાયુ સ્વરૂપમાં વાતાવરણ. પછી ત્યાર પછી આપણે કઠણ સપાટી, જમીન, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા, પૃથ્વી પર જીવ સૃષ્ટિનો વિકાસ થયો તો આ ત્રણ વસ્તુને કારણે થયો છે, પાણી, જમીન, હવા, બરાબર. અને એના કારણે જ આ જીવાવરણ તરીકે આ પૃથ્વી ઓળખી શકાય છે કે અહીંયા સજીવો રહી શકે છે
एना माटे बराबर एने जीवावरण कहेवामां आवे छे के रहेवा माटे कठण सपाटी पीवा माटे पाणी श्वास लेवा माटे हवा मळी रहे पृथ्वी पर जीवसृष्टि विकास पामी जे जीवावरण तरीके ओळखी शकीए छीए आपणे बराबर जीवसृष्टि विकास पामी एने जीवसृष्टि शाना कारणे विकास पामी हवा जमीन अने पाणी बराबर ने खोराक ओके मित्रों आम पृथ्वी पर चार आवरणों अस्तित्व में आया है बराबर आम पृथ्वी पर चार आवरणों अस्तित्व में जोई शकीए छीए छीए मित्रों बराबर के मृदावरण जलावरण वातावरण अने जीवावरण एक छे मृदावरण बीजु जलावरण तीजु वातावरण अने चौथु जीवावरण आ चार आवरण चार आवरण अस्तित्व में आया एना कारण पृथ्वी ए सजीव सृष्टि बनी सकी थी मित्रों बराबर आज रीते तमे जोई सको छो कि आपणी आसपास शू रहेलू छे बराबर अपनी आसपास रहेलू छे हवा पानी तापमान नक्कर जमीन कठण जमीन बराबर अने एना कारणे आपणी जीव सृष्टि ए सरळताथी अहीं जीवन जीवी सके छे मित्रों बराबर हवा पानी पछी जमीन ए बधो विस्तार जो आपणा अहीं पृथ्वी पर न होत तो सजीव सृष्टि ए शक्य नहीं होत बराबर एना कारणे ज अत्यारे आ सजीव सृष्टि अहीं टकी सकी छे मित्रों बराबर एनी साथे साथे तमारे जे एक्टिविटी करवानी छे मित्रों मैं तमने दरेक विडियो में एक एक्टिविटी आपवामां आवे छे तो तमारे आमां एवी एक्टिविटी करवानी छे मित्रों के जे सूर्यनो सौर परिवार छे मित्रों सूर्यनो सौर परिवार छे धारो के पृथ्वी सूर्य मंगल बुध शुक्र ने नेप्च्यून प्लूटो ए बधा ज ग्रहो छे तो एमने तमारे तमारी रीते चित्र दोरवानुं छे मित्रों एमनी पेइंटिंग बनावानी छे बराबर ए एक्टिविटी तमारी छे मित्रों अने दरेक ग्रहोना नाम लखवाना छे अलग अलग रंगथी ए ग्रहो बनावाना छे तमारे बराबर आ तमारी आजना विडियोनी एक्टिविटी छे अने तमने जे व्हाट्सअप पर क्वेश्चन आपवामां आवे छे तो एना आंसर तमे आ विडियो जोईने सरळताथी आपी शको छो मित्रों पहेला विडियो जोवो ए जरूरी छे टेक्स्टबुकमांथी तमे शोधशो तो मित्रों तमे सरळताथी शोधी शकशो नहीं पर जो विडियो जोशो अने तमे आंसर शोधशो तो सरळताथी तमे एनो उपयोग करी शकशो बराबर एज रीते शिक्षण कार्य सारी रीते मेळवता रहो એવી અમારી આશા છે ઓકે થેન્ક યુ